ગુડ મોર્નિંગ હું છું ફરી સભ્યતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર સો આજે હું પેપર ઓગણીસનું જે આઈએમપી છે આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક્સ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ટીવાય વાય બી એ વિદ્યાર્થીઓ માટે આપવા જઈ રહી છું જો તમે આટલું કરશો જો તમે આટલી તૈયારી કરશો જો આટલું જ દસ ક્વેશ્ચન જો તમે પરફેક્ટ તૈયાર કરો તો તમારા ફોર્ટી શું ફોર્ટી અપ પણ આવી શકે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે એકથી ચાર ચેપ્ટરને વધુ મહત્ત્વ આપો અને શોર્ટ નોટ માટે પાંચ છ સાત આઠ ને વધુ મહત્ત્વ આપો અને શોર્ટ ક્વેશ્ચન માટે હું જે શોર્ટ ક્વેશ્ચન લિસ્ટ બનાવું એ શોર્ટ ક્વેશ્ચન જરૂરથી યાદ કરી લેજો અને જે શોર્ટ ફોર્મ્સ છે એ પણ જરૂરથી જોઈ લેજો સો ફર્સ્ટ ચેપ્ટરમાં વિદેશી વિનિમય સોરી વિનિમય દરનો અર્થ અને સમખરી શક્તિનો સિદ્ધાંત મોસ્ટ આ એમપી છે ચૌદ તેર માર્ક્સમાં પૂછાય છે સમખરી શક્તિનો સિદ્ધાંત અને વિનિ વિદેશી વિનિમય બજારનો અર્થ પૂછાય છે શોર્ટ ક્વેશ્ચનમાં બે માર્ક્સમાં વિદેશી વિનિમય બજારના કાર્યો પૂછાય છે વિનિમય દરમાં થતાં ફેરફારના કારણોની ચર્ચા પૂછાય છે જે અબકમાં પૂછાઈ શકે છે અને હજી એક વસ્તુ કહી દઉં સટ્ટો એટલે શું તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે તો તમને એમ થશે સટ્ટો એટલે શું સટ્ટો એટલે એક પ્રકારનો જુગાર જેમાં આપણે આપણી સંપત્તિ ગુમાવવાના વધારે ચાન્સીસ હોઈ શકે છે એને તમે તમારી રીતે એકવાર ઇકોનોમિકલી એ રીતે વાંચી લેજો પરંતુ ટૂંકમાં સટ્ટો એટલે તમને ના ખબર હોય તો સટ્ટો એટલે કે એક પ્રકારનો જુગાર એમાં આપણે આપણી આપણે આપણી જે બધી સંપત્તિ છે એને સંપૂર્ણ ગુમાવવાની જોખમ રહે છે હેઝિંગ એટલે શું કે હેઝિંગ એ ભવિષ્યમાં થનાર પ્રતિકૂળ ઘટનાઓ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને જે વિનિમય દરમાં જે ઉતાર ચઢાવ આવે છે તેમાં હેઝિંગ એ સહારો આપે છે તો વ્યાપાર તુલા અને લેણદેનની તુલા જે છે એમાં મોસ્ટ આઈએમપી છે જે તો ત્રીજો પોઈન્ટ છે ને ચોથો પોઈન્ટ છે એ તેર માર્ક્સમાં પૂછાઈ શકે છે અને સંભાવના છે બીજા પ્રશ્ન માટે સો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તમે એકવાર આ ચેપ્ટરને વધુ મહત્ત્વ આપજો અને શોર્ટ ફૂલ ફોર્મમાં પૂછાય છે બે માર્ક્સમાં સવાલ આઈબીઆરડીનું ફૂલ ફોર્મ તો આઈબીઆરડીનું ફૂલ ફોર્મ તમે જોઈ લેજો આઈબી આઈબીઆરડીનું ફૂલ ફોર્મ મોસ્ટ ઓફ પૂછાયો છે બે છે બે પેપરમાં અને વેપાર તુલા અને લેણદેનની તુલા વચ્ચેનો તફાવત એટલે શું તે જોઈ લેજો એકવાર બે બે માર્ક્સમાં પૂછાય છે વિશ્વ વેપાર સંગઠન અને ભારત જી એ ટી ટી ફૂલફોર્મ અને ડબલ્યુટીઓનું તો ખબર જ હશે બધાને સો એ પણ જોઈ લેજો એન્ડ વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના પાછળ મુખ્ય સિદ્ધાંતો જણાવી વિશ્વ વેપાર સંગઠનની ભારતને થનારા લાભો આ મોસ્ટ એમપી તેર માર્ક્સમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન અને અબમાં પણ પૂછાયેલો છે અબમાં કેવી રીતે પૂછાય ખબર કે ભારતીય સોરી વિશ્વ ને શોર્ટ નોટમાં આવી રીતે પૂછાઈ શકે છે કે વિશ્વ વેપાર સંગઠનની ભારતને થતા ગેરલાભો જણાવો અ માં પૂછાય શકે પછી બ માં કોઈ બીજો પણ પૂછી શકે ને અમાં એમ પણ પૂછી શકે ભારતની ત્રણ ફેન્ડ ભારતની તણફેન્ડની તો આ તો કદાચ પૂછાતું નથી પણ તો પણ આપણે એકવાર જોઈ લેવાનું પરંતુ પાંચ પોઈન્ટ બે વિશ્વ વેપાર સંગઠનની ભારતને થનાર લાભો પૂછાય છે અને ભારતના વિદેશ વેપાર કદમાં થયેલા ફેરફાર આ બીજો ચેપ્ટરમાં પૂછાય છે એ હું છું આ પણ એકવાર જોઈ લેજો મેં તમને પહેલા જ કહી દીધું કે જી એ ટીટીનું ફૂલ ફોર્મ વિશ્વ બેંકના કાર્યો અબમાં પૂછાઈ શકે કાં તો શોર્ટ નોટમાં વિશ્વ બેંકની કામગીરીનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના ઉદ્દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડળના કાર્યો પણ પૂછાય છે ભારતના વિદેશ વેપાર સંગઠનમાં કદમાં હમણાં જ મેં કીધું અબ આમાં પૂછાય છે ભારતના વિદેશ વેપાર કદમાં થયેલા તાજેતરના ફેરફારો અને એવી રીતે પૂછાય છે કે ભારતના આયાત વેપાર માળખામાં થયેલા ફેરફારો તો આમ લખવાનું આ જ ઉલટાવીને પૂછીએ તો ભારતના વિદેશ વેપારના બંધારણમાં થયેલા ફેરફારો તાજેતરના ભારત વિદેશ વેપારની દિશામાં થયેલા ફેરફારો મોસ્ટ એમ્પી ચેપ્ટર શોર્ટ નોટ માટે અને અબમાં પણ અથવામાં નીકળી શકે છે ભારતની દેણની તુલનાની સ્થિતિ વિદેશ વેપાર નીતિ મોસ્ટમ પી પૂછાય છે આમાંથી શોર્ટ નોટ જ પૂછાય છે અને શોર્ટ ક્વેશ્ચન એકાદ બે પૂછાય ભારતમાં વેપાર સુધારો અને નવી વેદા વિદેશ વિદેશ વેપાર નીતિ સો મોસ્ટ એમપી જે શોર્ટ નોટમાં પૂછાય છે વિદેશ વેપાર નીતિ બે હજાર પંદરથી થી બે હજાર વીસ ભારતની નવી વિદેશ વેપાર નીતિ ભારતની નવી વિદેશ વેપાર નીતિ હોય તો આ અને હજી બે બે ક્વેશ્ચન લખી લવ તમારે લખવું હોય તો વિ ચાલો તેર માર્ક્સના બે ક્વેશ્ચન લખાવું છું વિદેશ વેપાર સંગઠનની સ્થાપના પાછળના મુખ્ય સિદ્ધાંતો સમજાવી ભારતને તેની સાથે જોડનાર જોડાવાથી થનાર લાભોની ચર્ચા કરો અને શોર્ટ નોટમાં બે શોર્ટ નોટ લખો આવક પરિવર્તન દ્વારા લેણદેણ તુલાના સમતુલામાં સમતુલા વિશ્વ બેંકની કામગીરી અને જે તેર માર્કનો એક સવાલ છે હજુ લખો લેણદેણ તુલાની અસમતુલાના કારણો અને પરિણામો સમજાવી લેણદેણ તુલાની અસમતુલા નિવારવા ઉપાય તરીકે અમૂલ્ય નીતિ અને તેની આવશ્યક શરતો ચર્ચો આ આખો સવાલ છે ઓકે સો હજી પણ કંઈ નહીં સમજ પડતી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો તો તમને હું હજી સમજ સમજાવવાનો પ્રયાસ કરીશ અને જે પેપર અઢારનો એક સવાલ છે અને પેપર સત્તરનો એક સવાલ બોસ્ટ ટાઈમપી છે જે પૂછાય છે હું સમજાવવાનો પ્રયાસ કરીશ અને એનો વિડીયો જરૂરથી મૂકી દઈશ લાઇક શેર કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મને પણ પ્રોત્સાહન મળશે થેન્ક યુ સો મચ